તો જાહેરાતના મનોવિજ્ઞાનના ઘણા બધા માધ્યમો છે તેમાં ખાસ કરીને વર્તમાન પત્રોમાં આવતી જાહેરાતો વર્તમાન પત્રોમાં જે જાહેરાતો આપવામાં આવે છે તે કઈ રીતે આપવામાં આવે છે કેવી રીતે આપવામાં આવે છે તે ખાસ મહત્ત્વની વસ્તુ છે કારણ કે વર્તમાન પત્ર છે એ દરેકે દરેક લોકો વાંચે છે એ બાળકથી માંડી અને વૃદ્ધ સુધીના લોકો છે એ વર્તમાનપત્રો વાંચે છે જોવે છે અને વિચારીને એની જાહેરાતો જો એમાં આપવામાં આવે તો આ જાહેરાતનો હેતુ પણ ખૂબ સિદ્ધ થાય છે જાહેરાત વાંચનારો વર્ગ કેવો છે વર્તમાનપત્ર કોણ વાંચે છે ક્યારે વાંચે છે કયા સમયે વાંચે છે કયા છાપાઓ કયા વર્ગના લોકો વાંચે છે તે જુદી જુદી ઘણી બધી રીતના આપણે જોઈએ તો આમાં જાહેરાતો જે છે એમાં વર્તમાનપત્રની અંદર પ્રથમ પાનામાં કેવી જાહેરાતો આપવામાં આવે છેલ્લે કેવા પ્રકારની જાહેરાતો આપવામાં તે પણ ખાસ મહત્ત્વનું રહેલું છે આપણે જોઈએ કે વર્તમાન પત્રમાં જે જાહેરાતો આપવામાં આવે છે તેમાં એનો વાંચક વર્ગ કેવો છે તેને અનુરૂપ જાહેરાતો આપવામાં આવે છે વર્તમાન પત્રનો પ્રકાશન સમય કયો છે કે સવારના સમયે પ્રકાશિત થાય છે સાંજના સમયે પ્રકાશિત થાય છે તે ઘણું બધું મહત્ત્વ રહેલું છે ત્યાર પછી વર્તમાન પત્રની અંદર જે ભાષાઓ આપવામાં આવે છે તે ભાષાઓ છે એ કેવી છે ભાષા સુંદર સ્પષ્ટ ચોખ્ખી ટૂંકમાં ઘણું બધું કહી જાય તેવી હોય મધુર હોય સૂત્ર અને સ્લોગનો છે એટલા બધા આપણને વાંચવા ગમે એવા હોય કે જેના દ્વારા આપણે કોઈ ચીજ ચીજવસ્તુઓ લેવા માટે આકર્ષાતા હોઈએ છીએ એટલે સૂત્રો દ્વારા સ્લોગનો દ્વારા છાપાઓમાં જે જાહેરાતો ટૂંકમાં ઘણું બધું કહી જાય તેવી જો જાહેરાતો આપવામાં આવે તો એ વધારે ને વધારે અસરકારક અને એટ્રેક્ટિવ કે આકર્ષક બનતી જતી જોવા મળે છે જાહેરાતમાં વર્તમાન ભાવ અથવા તો કિંમત આપણે જાહેરાત કયા પેજે આપીએ છીએ તે પણ ખાસ મહત્વનું રહેલું છે તે પ્રમાણે એની કિંમત હોય છે પેલા પાના ઉપર જો જાહેરાત આપવામાં આવે તો એનો ભાવ એની કિંમત છે એ વધુ હોય છે મોટા કદની જાહેરાત આપવામાં આવે ફોટા સહિતની કે ચિત્રો સહિતની કે કલરફુલ જાહેરાતો આપવામાં આવે તો એની કિંમત વધુ હોય છે છેલ્લા પાને જાહેરાત આપવામાં આવે તો અલગ કિંમત હોય છે નાના ચિત્રો દ્વારા અથવા તો ખાલી કલરફુલ ફોટાઓ દ્વારા જાહેરાતો આપવામાં આવે તો એની કિંમત અલગ હોય છે ટચુકડી જાહેરાતો આપવામાં આવે તો એની કિંમત અલગ હોય છે ઉપર હેડલાઇનમાં જાહેરાત આપવામાં આવે તો કિંમત અલગ હોય છે એ જ રીતના નીચે સ્લાઇડો દ્વારા જાહેરાતો આપવામાં આવે તો એના ભાવ દરેકે દરેકના અલગ અલગ જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ કે સામિકો સામિકો કેવા પ્રકારના છે શહિયર ચિત્રો ચિત્રલેખા સખીઓ કે કારકિર્દી લક્ષી જે કઈ મેગેઝિનો છે તેમાં જુદા જુદા પ્રકારની જે જાહેરાતો છે એ જુદી જુદી રીતે આપવામાં આવે છે સહિયરમાં કેવા પ્રકારની જાહેરાતો તો સહિયાર છે કે સખી છે કે ચિત્રલોક જે છે એ લગભગ મહિલા વર્ગ છે કે યુવક યુવતીઓ છે એ વધારે વાંચતી હોય છે એટલે ચિત્રલોકમાં સૌંદર્ય પ્રસાધનને લગતા સાધનોની જાહેરાતો છે કે સાબુ શેમ્પુ હેર ઓઇલ કે કોઈ એવા જુદા જુદા પ્રકારના ક્રીમ કે જેનાથી સુંદરતા અને આકર્ષકનું પ્રમાણ વધી જતું હોય તેવી જાહેરાતો લગભગ ચિત્રલોકમાં આપવામાં આવતી હોય છે તે જ રીતના સહિયર છે એ પણ બહેનો કે મહિલાઓ છે એ વધુ વાંચતી હોય છે તો એમાં ઘર વપરાશની ચીજવસ્તુઓ રસોઈને લગતી ચીજવસ્તુઓ રસોઈને લગતા વાસણો છે આ બધાની જાહેરાતો છે એ આવા પ્રકારના મેગેજીનની અંદર આપવામાં આવતી હોય છે તે જ રીતના કારકિર્દીલક્ષી મેગેજીનોમાં કેવા પ્રકારની જાહેરાતો આપવામાં કે જેમાં વિદ્યાર્થીઓને લગતી સ્ટુડન્ટને લગતી સ્ટેશનરીને લગતી જાહેરાતો છે એ વધારે આપવામાં આવતી હોય છે તેમાં પણ મેગેઝિનોની જાહેરાત બુકોની જાહેરાત કે કારકિર્દી લક્ષી જાહેરાતો છે એ વધારે પડતી આપવામાં આવતી હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાતો છે જીપીએસસી યુપીએસસી કે આવી કોઈપણ પ્રકારની એક્ઝામલક્ષી માહિતીઓ છે કે પરીક્ષાલક્ષી માહિતીઓ છે એ માહિતીઓ અથવા તો જાહેરાતો છે એ કારકિર્દીલક્ષી માર્ગદર્શીની અંદર વધારે જોવા મળે છે તે જ રીતના વાચક વર્ગને અનુરૂપ આપણે જોઈએ તો ધાર્મિક જે પૂર્તિઓ છે કે ધર્મને લગતી કોઈ મેગેઝિન છે તેમાં કેવા પ્રકારની જાહેરાત તો એમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ભગવાનને લગતી વસ્તુઓ અથવા તો વૃદ્ધ લોકો આ પ્રમાણેની જાહેરાતો અથવા તો આ પ્રમાણેના મેગેઝિનો છે વધારે વાંચતા હોય તો વૃદ્ધ લોકોને લગતી જાહેરાતો એમાં પણ દવા હોય કે કોઈ લોશન હોય કે કોઈ ક્રીમ હોય કે જેના દ્વારા દુઃખ દર્દ મટાડી શકાતા હોય અથવા તો ભગવાનની પ્રાપ્તિ થઈ જતી હોય તેવા પ્રકારની જાહેરાતો છે એ વધારે આપવામાં આવતી હોય છે આમ ઘણી બધી રીતે જાહેરાતો આપવામાં આવે છે પત્રો દ્વારા જાહેરાતો પરિપત્રો દ્વારા જાહેરાતો અથવા તો પત્રિકાઓ દ્વારા આપણે જોઈએ કે આવા પ્રકારના પરિપત્રો પત્રો કે પુત્ર પત્રિકાઓ દ્વારા જે જાહેરાતો આપવામાં આવે છે તે કઈ રીતે આપવામાં આવે છે તો એમાં પણ પત્રિકાઓ કયા વર્ગના લોકો વાંચે છે આપણે જોઈએ તો કે સ્કૂલ કોલેજ કે શાળાઓની આસપાસ એજ્યુકેશન સેન્ટરને લગતી અથવા તો કોઈ ટ્યુશન ક્લાસીસને લગતી પત્રિકાઓનું વેચાણ છે એ વધારે પડતું જોવા મળે છે તેવી જ રીતના પરિપત્રો છે એ સરકારી પરિપત્ર હોય કે કોઈ લેટર હોય એના દ્વારા પણ જાહેરાતો આપવામાં આવે છે આ જાહેરાતો દ્વારા એનું નામ સરનામું એડ્રેસ વધારે વગેરે પ્રકારની માહિતીઓ છે એમાં બતાવવામાં આવે છે તે જ રીતના આપણે જોઈએ કે હવે લગભગ આજના જમાનામાં જાહેરાતો આપવા માટે મોટા ભાગે પ્લાસ્ટિક બેગ કે ક્લોથ બેગનો ઉપયોગ કરવામાં આવે છે આ ક્લોથ બેગની અંદર કાપડની થેલીમાં ટોટલી માહિતી આપેલી તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારની ચીજવસ્તુઓના નામ દુકાનદારનું નામ એના મોબાઈલ નંબર ટેલિફોન નંબર કે એની જે કંઈ ચીજવસ્તુઓની વેચાણ રહેલું હોય છે તે તમામ પ્રકારની આઇટમોની જાહેરાત આ થેલીઓ ઉપર છાપીને લખીને સરસ સુંદર અક્ષરો દ્વારા છાપવામાં આવે છે જે વાંચીને અથવા તો કાયમી રીતે જળવાઈ રહેતી હોય છે તે જ રીતના પ્લાસ્ટિકની બેગ ઉપર પણ જાહેરાતો આપવામાં આવે છે દુકાનદારો છે પોતાના દુકાનનું નામ એડ્રેસ સરનામું ફોન નંબર અને તેની દુકાનેથી જે કંઈ ચીજવસ્તુઓ પ્રાપ્ય હોય તે માહિતી પણ એમાં ઉમેરવામાં આવે છે તે જ રીતના ભેટ સોગાદો દ્વારા જાહેરાતો કેલેન્ડરો દ્વારા જાહેરાતો ઘણી વખત આપણે કોઈ ગિફ્ટ પેકેટની અંદર જે એનું કવર હોય કે બોક્સ હોય એ પેકિંગમાં જાહેરાતો આપવામાં આવે એમાં પણ નામ સરનામું કંપનીનું નામ એડ્રેસ કે ફોન નંબર આપવામાં આવે છે અને આપણને ભેટ પણ મળે અને કંપનીઓની જાહેરાતો પણ થતી હોય છે આ રીતના પણ જાહેરાતો આપવામાં આવી આવતી હોય છે એ જ રીતના જાહેરાતો છે એ ઘણી વખત પેકિંગો દ્વારા જાહેરાત પેકિંગ એટલું બધું એટ્રેક્ટિવ અને અસરકારક બનાવવામાં આવે કલરફુલ ચિત્રો દોરીને રંગો પૂરીને માહિતી પહોંચાડવામાં આવે અને લગભગ મોટાભાગની કૂકિંગને લગતી વસ્તુઓ છે એ એટલી સરસ રીતે પેકિંગમાં આપવામાં આવે સાથે એ જે પેકિંગમાં એની જે કંપની કે માલ કે ચીજવસ્તુઓ છે તેની ઉપયોગ ઉપયોગ કેમ કરવો તેમાં એનો ગુણધર્મ કેવો રહેલો છે એની ગુણવત્તા કેટલી રહેલી છે તે પણ આવા પેકિંગની અંદર બતાવીને જાહેરાતો છે એ કરવામાં આવે છે એ જ રીતના આપણે આગળ જોઈએ તો પ્રદર્શન દ્વારા જાહેરાત મોટા મોટા એક્ઝિબિશનો યોજીને જાહેરાતો આપવામાં આવે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો પુસ્તક પ્રદર્શન આ પુસ્તક પ્રદર્શન દ્વારા જાહેરાતો એટલી બધી સરસ રીતે કરવામાં કે પુસ્તકોનું વેચાણ પણ થાય અને આપણને જાણવા જોવાનું પણ મળે પુસ્તક પ્રદર્શન એટલું બધું મહત્ત્વનું છે કે આપણે ઓનલી ફોર જોવા ગયા હોય અને પુસ્તકના ટાઇટલો વાંચીને એ બાળકો હોય વિદ્યાર્થીઓ હોય સ્ત્રીઓ હોય પુરુષો હોય વેપારી હોય કે કોઈ પણ પ્રકારનો વર્ગ હોય પુસ્તકોના ટાઈટલ વાંચીને લોકોને લગતી લગતા પુસ્તકો છે એ પોતે ખરીદે જ એટલે પુસ્તક પ્રદર્શન બિલ્ડર્સો છે એ બિલ્ડિંગોના વેચાણ માટેના પણ પ્રદર્શનો રાખે છે જેમાં મોટા મોટા વેપારીઓ હોય ઉદ્યોગકર્તા હોય બિલ્ડર્સો હોય અને આના દ્વારા પોતાની બિલ્ડિંગોનું વેચાણ કેમ કરવું કેવી રીતે કરવું તે અંગે ઘણી બધી રીતે આવી રીતે જાહેરાતો કરવામાં આવે એ જ રીતના આપણે આગળ વાત કરીએ તો મેળાઓમાં પણ પ્રદર્શન યોજવામાં આવે મેળામાં બેનરો દ્વારા જાહેરાતો ટીવી સ્લાઇડો દ્વારા જાહેરાતો હોલ્ડિંગો દ્વારા જાહેરાતો સ્ટોર દ્વારા જાહેરાતો આમ ઘણી બધી રીતે મેળામાં પણ જાહેરાતો કરવામાં આવે છે મેળામાં પણ દરેક વર્ગના લોકો છે એ જતા હોય છે એ નાના મોટા યુવક યુવતીઓ પુરુષો બધા જ લોકો મોટાભાગના મેળામાં જતા હોય તો આ મેળામાં પણ ઘણી બધી જુદી જુદી રીતે જાહેરાતો આપી માલ સામાન કે ચીજ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો છે એ વેપારીઓ ઉદ્યોગકર્તાઓ મિલ માલિકો અથવા તો ઉત્પાદનકર્તાઓ છે એ જાહેરાતો આવી જુદી જુદી રીતે કરતા જોવા મળે છે સ્ટૂલ નાખીને જાહેરાતો ઘણી વખત આપવામાં આવે છે એમાં સ્ટોલમાં આપવામાં આવતી જાહેરાતો ખાસ કરીને ઘણી બધી જોવા મળે છે જાહેરાતોમાં આપણે જોઈએ તો સિનેમા દ્વારા જાહેરાત રેડિયો દ્વારા પણ જાહેરાત રેડિયોમાં આવતી જાહેરાતો છે આપણે જોઈ ન શકીએ પરંતુ સાંભળી ચોક્કસ શકીએ છે એટલે આપણે રેડિયોમાં સૂત્રો દ્વારા સ્લોગનો દ્વારા કે પછી મધુર સંગીત દ્વારા જાહેરાતો આપવામાં આવે છે એ જ રીતના આપણે જોઈએ કે ટીવી પ્રોગ્રામની અંદર આવતી જાહેરાતો ટીવી છે આપણે આગળ જોયું કે ટેલિવિઝન છે એ જાહેરાતનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બેસ્ટમાં બેસ્ટ માધ્યમ ગણવામાં આવે છે આ ટીવીની અંદર જે જાહેરાતો આપવામાં આવે છે તે ઘણી બધી સુંદર આકર્ષક હોય છે આ જાહેરાતો જોઈને લોકો ચીજવસ્તુઓ લેવા માટે પ્રેરાતા હોય છે એમાં ખાસ કરીને ટીવી પ્રોગ્રામની અંદર જે કંઈ જાહેરાતો આપવામાં આવે છે તે જાહેરાતો વધુને વધુ એટ્રેક્ટિવ બને આકર્ષક બને તે માટે સુંદર સ્ત્રીઓના ફોટા અથવા તો સુંદર મજાના વાળ ધરાવતી હોય તેવા સ્ત્રીઓના ફોટા હેલ્ધી બાળકોને લગતા ફોટાઓ આમ ઘણી બધી રીતે જાહેરાતો છે એ ટીવી પ્રોગ્રામની અંદર આપવામાં આવે છે ટીવી પ્રોગ્રામ છે એ કયા પ્રકારનો વર્ગ કેવા પ્રકારના પ્રોગ્રામો જોવે છે તેને અનુરૂપ આપવામાં આવે છે દાખલા તરીકે ટેલિવિઝનમાં સિરિયલો કોણ જોવે તો સિરિયલો કેવા પ્રકારની છે તેને અનુરૂપ જાહેરાત આપવામાં બહેનોને લગતી સિરિયલો હોય તો એમાં અલગ પ્રકારની જાહેરાતો બાળકોને લગતી સિરિયલો હોય તો એમાં અલગ પ્રકારની જાહેરાતો ખેતી વિષયક કોઈ જાહેરાત હોય તો એ ખેતી વિષયક જાહેરાતો છે એ લગભગ ખેડૂત વર્ગ છે એ વધારે જોતો હોય છે એટલા માટે આપણે જોઈએ કે ખેત ઓજારોને લગતા સાધનોની જાહેરાતો કે બી બિયારણની જાહેરાતો કે ખેડૂત વર્ગને અનુલક્ષીને જે જાહેરાતો આપવામાં આવે છે એ લગભગ સાંજના ટાઈમે આપવામાં આવે છે કારણ કે સાંજના સમયે પુરુષ વર્ગ અથવા તો ખેડૂત લોકો જે છે એ વધારે ફ્રી હોય એને ટાઈમ હોય એટલે ગુજરાતી સમાચારોમાં ગુજરાતી સિરિયલોમાં ખેતી વિષયક જાહેરાતો છે એગ્રીકલ્ચરને લગતી જે જાહેરાતો છે એ વધારે પડતી આપવામાં કોઈ બાળકોને લગતી જે જાહેરાતો છે એ બાળકોના પ્રોગ્રામમાં જોવા મળે છે જે જાહેરાતો આપવામાં આવે છે તે હમે હમણાં આપણે જોઈએ તો મધુર સંગીતની સાથે સાથે આપણે કોઈ પણ જાહેરાતો જ્યારે જોઈએ છે તેમાં ગતિશીલતાનું ખૂબ મહત્ત્વ રહેલું છે જેટલી જાહેરાત ગતિશીલ આપવામાં આવે સ્થિર કરતાં ગતિશીલ જાહેરાત વધારે આકર્ષક અને એટ્રેક્ટિવ જોવા મળે છે એમાં ઉડતા પક્ષીઓ દ્વારા જાહેરાત કે દોડતા પ્રાણીઓની જાહેરાત હોય દાખલા તરીકે દોડતો ઘોડો તો એના દ્વારા જાહેરાત આપવામાં આવે તો વધુને વધુ અસરકારક રીતે સાબિત થતી જોવા મળે છે તે જ રીતના આપણે જોઈએ કે કોઈ પ્રસન્નચિત્તવાળા બાળકો હસતા રમતા કૂદતા કિલોલ કરતાં બાળકો દ્વારા જાહેરાતો આપવામાં આવે તો આવી જાહેરાતો પણ વધારે ને વધારે અસરકારક અથવા તો આકર્ષક નીવડતી હોય છે હમણાં હમણાં આપણે મોટાભાગની જાહેરાતો જોઈએ તો ખ્યાલ આવે કે મધુર સંગીત અને સાથે સાથે ડાન્સ મ્યુઝિક વિથ ડાન્સ આ રીતના જાહેરાત એટલે આ જાહેરાતો જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને કોઈ પણ કામમાં એક્ટિવ હોય તો પણ થોડીક સેકન્ડો માટે તો આપણું મન છે કે ધ્યાન છે એ આ જાહેરાતો જોવા માટે ખેંચાય છે આમ જાહેરાતો પુરુષ વર્ગને લગતી જાહેરાતો હોય તો કઈ રીતે બતાવે ટેલિવિઝનમાં તો કે ભાઈ મજબૂત બાંધાવાળા પુરુષો બતાવવામાં આવે વાહનોની જાહેરાતો છે આવી પુરુષને લગતા પ્રોગ્રામો સમાચારોમાં કે ક્રિકેટ શોમાં વધારે બતાવવામાં આવે છે અને આવી જાહેરાતો જોવા માટે પુરુષ વર્ગ છે એ વધુ આકર્ષાતો હોય છે અને ચીજવસ્તુઓ લેવા માટે પણ પ્રેરાતો હોય છે એ જ રીતના લગભગ બાળકો કેવા પ્રકારની સિરિયલો જોવે છે તો બાળકોને લગતી ચીજવસ્તુઓ એ પછી સ્ટેશનરીની ચીજવસ્તુઓ હોય ખાણીપીણીની ચીજવસ્તુઓ હોય કે કોઈપણ પ્રકારની બાળકોને લગતી ચીજવસ્તુઓનું મહત્ત્વ છે એ દર્શાવવામાં આવે છે આમ જાહેરાતો છે એ ઘણી બધી રીતે આપવામાં આવે છે જાહેરાતોના અંતે આપણે જોઈએ તો જાહેરાતો જે છે એ કેમ આપવી કેવી રીતે આપવી ક્યારે આપવી એટલું જ મહત્ત્વનું છે કે ભાઈ જાહેરાતો છે એમાં મહત્ત્વના પોઈન્ટો કયા